આગળ સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 7 અને દાખલા નંબર 6 એ બંનેમાં તમારે કરવાનું છે પદ વિચલનની રીત. દાખલા નંબર 6 અને 7 બંનેમાં શું કરવાનું છે? પદ વિચલનની રીત. તો એના માટે જોઈએ હવે દાખલો ગણવાનો કેવી રીતે. તો વર્ગ આ વખતે આપણને પોઈન્ટમાં આપેલા છે પણ એથી ફરક પડતો નથી, રીત આપણી જે છે તેની તેજ. પદ વિચલનમાં પણ સૌથી પહેલાં દરેક વર્ગની મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા બે. તો 0.00, 0.04 બંનેનો સરવાળો 0.04 જ થાય. એને બે વડે ભાગો એટલે અડધા કરો તો 0.04ના અડધા 0.02. હવે વર્ગ લંબાઈ જુઓ, વર્ગ લંબાઈ બધામાં સરખી જ છે. 20માંથી 16 4, 16માંથી 12 4, 12માંથી 8 4. પણ આગળ ધ્યાન રાખજો પોઈન્ટ છે એટલે 0.04 આવશે. આ રીતે જુઓ, અહીંયા બતાવી દઉં કે 0.20માંથી 0.16 બાદબાકી કરતા 0.04 આવશે. કેટલા આવશે? 0.04. તો અહીંયા 0.04 ઉમેરવાના. 0.04 ઉમેરતા 0.06, આમાં ફરી 4 ઉમેરો તો 0.10 થશે. ભૂલથી 0.010 ના લખતા, બરાબર 4 ઉમેરજો એટલે ખબર પડી જશે 0.10. એમાં 4 ઉમેરતા 0.14, અહીંયા 4 ઉમેરતા 0.18, અહીંયા 4 ઉમેરતા 0.22. આ રીતે મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે UI કરવાનું છે. પદ વિચલનનું સૂત્ર થોડુંક જોઈ લઈએ આપણે. તો પદ વિચલનમાં A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે આની અંદર તમારે પહેલાં A શોધવાનો. તો હમણાં શીખવાડ્યું હતું બધાયેલા મધ્યક માટે કે એ હંમેશા ક્યાં લખાય? મધ્ય કિંમત XIમાં. તો આ XIમાં ગમે તેને એ કહો ચાલે, પણ આપણે આપણી સરળતા માટે વચ્ચોવચ લખીએ. પણ આમાં તો 6 વર્ગ છે, 1 2 3 4 5 6, તો વચ્ચોવચ તો આવે નહીં. તો 0.10ને તમે એ કહો તો પણ ચાલે, અને 0.14ને એ કહો તો પણ ચાલે. બેમાંથી ગમે તેને આપણે એ કહી શકીએ. આપણે 0.10ને કહી દઈએ. તમારે 0.14ને કેવું હોય તો પણ ચાલે. છેલ્લો જવાબ તમારો સરખો જ આવશે. આટલું ક્લિયર? 0.10ને એ કીધું, એની સામે વગર ગણતરીએ મૂકી દેવાનું 0. અને બીજું, UIમાં સૂત્ર છે ખરી, જોઈ રહ્યું, XI માઇનસ A અપોન H, પણ આમાં સૂત્રનો ઉપયોગ કરવાની તમારે જરૂર નહીં પડે. કેમ? કારણ કે UIમાં જ્યાં તમને A મળે એની ઉપર નીચે ક્રમિક સંખ્યા જ લખવાની. તમે સાદુરૂપ આપશો તો પણ તમને ક્રમિક સંખ્યા જ મળશે, સૂત્ર પ્રમાણે કરવા જશો તો. એટલે પદ વિચલનમાં વગર ગણતરીએ જ્યાં પણ તમે 0 મૂકો એની ઉપર મૂકવાનું -1 -2, નીચે 1 2 3, જેટલા પદ હોય ઉપર નીચે ક્રમિક સંખ્યા ગોઠવી દેવાની. એટલે આમાં તમારે ગણતરી કરવાની આવશે નહીં. અને હવે કરવાનું FI UI. તો આ FI, આ UI, -4 2 8, એના પછી -+-9 1 9, 0 જોડે ગુણતા તો 0 જ થાય છે, 2 1 2. ધ્યાન રાખજો આવૃત્તિ જોડે ગુણાકાર છે, XI જોડે ના કરતા. 4 2 8 અને 2 3 6, આમાં 3+ પદ છે. તો આ 3 3નો સરવાળો કેટલો થાય? 16. આ 2 -વાળા પદોનો સરવાળો કેટલો થાય? -17. -વાળા જેટલા પણ પદ હોય બધાનો સરવાળો કરવાનો આગળ માઇનસ, +વાળા જેટલા પદ હોય બધાનો સરવાળો આગળ પ્લસ. અને હવે આ બંનેમાં ચિહ્ન પ્રમાણે બાદબાકી થાય. 17 માંથી 16 ગયા એટલે 1, પણ ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ. બોલો, કોષ્ટકમાં કંઈ પૂછવાનું છે? ખ્યાલ આવી ગયો? કોષ્ટક બનાવ્યા પછી સૂત્રમાં સાદુરૂપ આપણે જોવાનું થશે. તો સૂત્રમાં સૌથી પહેલાં જુઓ સૂત્ર, A પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. અહીંયા કુલ આવૃત્તિ કેટલી થશે? આ બધાનો સરવાળો થાય છે 30, તો કુલ આવૃત્તિ 30 મૂકી દેવાની. ચલો, એની જગ્યાએ 0.10 પ્લસ સિગ્મા FI UI -1, પછી સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો 30, અને H એટલે વર્ગ લંબાઈ હમણાં શીખવાડી હતી, ક્રમિક પદોની બાદબાકી કરતાં કેટલું આવ્યું હતું? 0.04. હવે 0.10 તેમના તેમજ, વચ્ચે જુઓ +-. હવે અહીંયા 1/30 મેં એમનેમ રાખ્યા છે, ગુણ્યા 0.04 એટલે 4/100 લખાય. પોઈન્ટ પછી 2 આંકડા એટલે 4/100. અને હવે જુઓ અહીંયા 30ના મેં ભાગ પાડ્યા 3 × 10. 3 × 10 કર્યા પછી 4ને તમારે 3 વડે ભાગવાના છે. આ 4 જે છે એને તમારે કેટલા વડે ભાગવાના છે? 3 વડે. ધારો કે હું 4ને 3 વડે ભાગું છું, તો આ રીતે 3 1 3 બાદબાકી કરતા 1 ભાગ નથી ચાલતો એટલે 0.0.
ત્રણ તરી નવ, બાદબાકી કરતા એક ઝીરો, ત્રણ તરી નવ, એ રીતે ત્રણ ત્રણ આગળ વધતા જશે. તો અહીંયા ચારને ત્રણ વડે ભાગતા કેટલા આવ્યા? એક પોઈન્ટ તેત્રીસ. પણ છેદમાં હજી દસ ગુણ્યા સો એટલે હજાર છે, હજાર છે એટલે ત્રણ પોઈન્ટ આગળ ખસવાનું. તો પોઈન્ટ પહેલાં એક અંક છે, બીજા ત્રણ પોઈન્ટ ખસો એટલે કેટલા થશે? ઝીરો પોઈન્ટ ઝીરો એકસો તેત્રીસ. 0.0133 આપણે ટૂંકમાં લખ્યું અહીંયા 0.001, પાછળ 33 નહીં લખો તો ચાલશે, ખબર પડી. તો 4 ને 3 વડે ભાગ્યા પછી 3 પોઈન્ટ કાપો તો કેટલા આવે? 0.01. અને 0.10માંથી આજે 0.10 છે એ 0.10માંથી 0.001 બાદ કરો તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, અહીંયા 1ની ઉપર કંઈ નથી એટલે 0. તો 100માંથી 1 ગયા એટલે કેટલા આવશે? બાદબાકી કરતા 10 કો, અહીંયા 9, અહીંયા 0, તો 10માંથી 1 9, 9માંથી 0 9, 0ના 0, 0ના 0, એટલે 0.099 જવાબ આપણને મળે છે. ખ્યાલ આવી ગયો રીતમાં? અને આ જે દાખલો તમને સમજાવ્યો એના જેવો જ દાખલા નંબર 6, એ પદ વિચલન તમારે જાતે હોમવર્કમાં ગણવાનું છે.